નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે. ઘણા સમયથી જે વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી કે સર અમને છે ધોરણ 10ની પણ ફર્સ્ટ એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ આપો, તો તમારા માટે અમે વિડીયો લઈને આવી ગયા છે. ખાસ તમારે વિડીયો લાઇક કરવાનો છે અને શેર કરવાનો છે, જેથી અમે છે તમારી ડિમાન્ડ પણ આવનવા વિડીયો લઈને આવતા રહીએ. આ ઉપરાંત તમને આપણી આ ચેનલ પર છે ધોરણ 10ના પ્રથમ પરીક્ષા માટેના બધા જ વિડીયો મળી રહેવાના છે. તમારે કોઈ પણ અન્ય ચેનલ પર જવાની જરૂર નહીં પડે, તમને બધું જ આપણી ચેનલ પર મળી રહેવાનું છે. માટે ખાસમાં ખાસ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરવાનું છે, જેથી આપણે એક પણ નવો વિડીયો મૂકીએ તમે તેની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. ઉપરાંત તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ખાસ તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો, તમને ત્યાં જે બધા નવા અપડેટ્સ સૌપ્રથમ મળતા રહેવાના છે. તો ચાલો આપણા દિવસની શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા 2024 માટે પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ. સૌથી તમને આપેલા છે અહીંયા આપણે કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તમારે છે કયો પ્રશ્ન કેટલા માર્ક્સનો રહેવાનો છે, તમને માહિતી આપેલી છે એટલે તમને આપેલા છે અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. સૌથી પહેલાં જોઈએ છે તમને આપેલું છે અહીંયા હેતુલક્ષી પ્રશ્ન. તમને છે ગોલ પ્રશ્ન હેતુલક્ષી પ્રકારના પેપરની અંદર 21 જોવા મળશે. કેટલા? 21 જોવા મળશે ઓબ્જેક્ટિવ પ્રશ્ન. તમારે એના ગુણ 24 માર્ક્સના રહેવાના છે. ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન તમને જોવા મળશે એક જ પૂછાશે, તેના ગુણ તમારે 3 રહેશે. ત્યાર પછી ટૂંકા પ્રશ્ન તમને 32 પૂછાશે, તેના ગુણ તમારે 24 રહેશે. ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને પૂછાશે 3, તમને તેના ગુણ રહેશે 13. ત્યાર પછી લાંબા પ્રશ્ન 2, જે ફૂલ લાંબા પ્રશ્ન હોય છે એસે ટાઈપના પ્રશ્ન, તમને જે એસે પૂછાય છે એ આ છે, તમે કુલ એક પૂછવાનો છે પ્રશ્ન આવો, એના ગુણ તમારે અહીંયા 6 રહેવાના છે. આમ તમને પેપરમાં છે કુલ પ્રશ્ન જોવા મળશે 58, કુલ તમારું પેપર છે 80 ગુણનું રહેવાનું છે. ખાસ ધ્યાન આપજો, તમારું ફર્સ્ટ એક્ઝામ પેપર તમારે કુલ 80 ગુણનું રહેવાનું છે. તમારે સમય તમારે જે છે 80 ગુણના પેપરનો તમારે 3 કલાકનો સમય રહેવાનો છે. એટલે પેપર 80 ગુણનું, તમારે તેનો સમય 3 કલાકનો ફર્સ્ટ એક્ઝામ માટે રહેવાનો છે ધોરણ 10 માટે. હવે આપણે આગળ વાત કરીએ તમને આપેલા છે વિભાગ પ્રમાણે ગુણભાર. આપણે તમારા માટે અગત્યના છે તમારે કયું સેક્શન તમારે કેટલા માર્ક્સનો છે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો સૌથી વાત કે આપણે પહેલો વિભાગ તમને આપેલું છે કે મેઇન ટેક્સ્ટ અને પોયમ. તમને ટેક્સ્ટ બુક આપેલું છે ગુજરાત બોર્ડ દ્વારા, જે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ તમને ટેક્સ્ટ બુક આપેલી છે, એ ટેક્સ્ટ બુકમાંથી તમારે જે તમને પાઠ આપેલા છે અને પોયમ આપેલી છે, એ પોયમમાં તમારે ટોટલ પોયમ અને પાઠ બંને મળી તમારે કુલ 33 માર્ક્સનો ગુણભાર થશે. ત્યાર પછી સપ્લિમેન્ટરીમાં જે તમને આપેલું છે એમાં તમને પૂછાશે 8 માર્ક્સના પ્રશ્ન. ત્યાર પછી અનસીન જે તમને હોય છે, તમને કોઈ પણ ડાયલોગ આપેલો હોય, કોઈ ચાર્ટ આપેલો હોય, એ તમારે 9 માર્ક્સનું પૂછાશે અનસીન. ત્યાર પછી ફંક્શન અને ગ્રામર, આ મહત્વનું છે, તમારે જે ટોટલ 24 માર્ક્સનું ફંક્શન અને ગ્રામર આવવાનું છે, વ્યાકરણ આવવાનું છે. ત્યાર પછી વાત કરીએ રાઇટિંગ સેક્શનની, તમારે છે કુલ 16 ગુણનો વિભાગ ઈ એટલે કે રાઇટિંગ વિભાગ છે રહેવાનો છે. હું તમને ખાસ ફરી યાદ કરાવી દઉં કે તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરો, ખાસ તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો, કે તમે આપણે જે બધી અપડેટ્સ આપણે વોટ્સઅપ પર જ મૂકીએ છીએ. તો મારે તમે જરૂરથી આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો, તમે જરૂરથી જે બધી અપડેટ્સ સૌ પ્રથમ આપણે વોટ્સએપ ગ્રુપ પર જ મળવાની છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ જોઈન કરી લેજો, તેની જે લિંક છે જોડાવવા માટે નીચે તમને મળી જશે. તો હું એ વિચાર રાખું છું કે દરેક વિદ્યાર્થીઓ છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય. તો આગળ વાત કરીએ, અહીં તમને આપેલું છે સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું. સૌથી પહેલાં વાત કરીએ આપણે વિભાગ એ સેક્શન નંબર એની, અહીં સૌથી પહેલાં તમને આપેલો હશે પ્રશ્ન નંબર 1-10માં રીડિંગ કોમ્પ્રિહેન્સ, એ તમને પૂછાશે એક સ્ટેકમાંથી, જે તમને ટેક્સ્ટ બુક આપેલી છે એમાં તમારે ચેપ્ટર એટલે કે યુનિટ આપેલા છે, પાઠ આપેલા છે, પોયમ નહીં, ફક્ત પાઠની વાત થઈ છે. તમારે ફકરા આપેલા હશે, કોઈ ફકરા 5 આપેલા હશે, પાઠમાંથી 5 ફકરા આપેલા હશે અને તમને નીચે પ્રશ્ન આપેલા હશે, તમારે પ્રશ્ન જેવા ફકરામાંથી ગોતીને લખવાના હોય છે એવું જ તમને ટોટલ 10 માર્ક્સનું છે પૂછાવાનું છે. ત્યાર પછી શોર્ટ નોટ જે આવે છે તમારે એ તમને એ પણ તમને પાઠમાંથી પૂછાશે, એ તમને એક શોર્ટ નોટ આવશે ક્વેશ્ચન 11 તરીકે, તમને આપેલી 2 હશે, તમારે એ 2માંથી કોઈ પણ એક લખવાની છે, તમારે એના 3 ગુણ રહેશે. ત્યાર પછી અહીં તમને આવશે ટ્રુ ફોલ્સ, કેટલા છે, તમને 5 ટ્રુ ફોલ્સ પૂછાશે, 5 નહીં પણ 4. ક્વેશ્ચન નંબર તમે રહેશે 12-15 સુધીના, એ તમને 4 ટ્રુ ફોલ્સ પૂછાશે, તેના 4 ગુણ રહેશે. ત્યાં વાત કરીએ સેક્શન નંબર બીની, એ તમે જોઈ શકો સેક્શન નંબર એ તમે કેટલા ગુણનો થયો, તો તમારે 17 ગુણનો વિભાગ એ થયો. કેટલા ગુણ? 17 ગુણ. ત્યાર પછી વાત કરીએ સેક્શન બીની, સૌથી તમારે આવશે તમારે ક્વેશ્ચન નંબર 16-18 સુધીમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, આ તમને આવશે પોયમમાંથી, તમને સ્ટાંજા આપેલી હશે પોયમમાંથી, તે નીચે તમને 3 પ્રશ્ન પૂછેલા હશે, તમે તમારે તેના જવાબ પોયમમાંથી શોધીને લખવાના છે, તમને આ 3 માર્ક્સમાં આવશે. ત્યાર પછી વાત કરીએ
રીડિંગ કોમ્બિનેશન સપ્લિમેન્ટરીમાં તમને આવશે. શું કેમાંથી આવશે? સપ્લિમેન્ટરીમાંથી તમને 5 માર્ક્સનો ફકરો આપેલો હશે, તમને 5 પ્રશ્ન પૂછેલા હશે, તમારે તેના જવાબ ફકરામાંથી ગોતીને લખવાના હોય છે. એ તમને પૂછાશે 5 માર્ક્સની અંદર સપ્લિમેન્ટરીમાંથી. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ. તમે કોઈ પણ ડેટા આપેલો હોય, એટલે કે કોઈ તમને ટેબલ આપેલું હોય, તમારે એ ટેબલને અભ્યાસ કરવાનો, તેને સમજવાનું, અને તમને જે પ્રશ્ન આપેલા હોય એ તમને 5 માર્ક્સમાં આવશે. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસિંગ ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ. તમને કોઈ ઇન્ટરવ્યૂ આપેલો હોય, કોઈ ડાયલોગ આપેલો હોય, તમને જે પ્રશ્ન પૂછેલા હોય, તમારે તેને આન્સર આપવાના હોય છે ડાયલોગમાંથી ગોતીને, એ તમને પૂછાશે પ્રશ્ન નંબર 29 લઈને 32 સુધીમાં. તેના ગુણ તમારે રહેશે 4, એટલે કે તમારે 4 માર્ક્સમાં આપણને રહેશે. આમ તમે ઓવરઓલ જોવો તો વિભાગ વીમાં છે ફક્ત અને ફક્ત 3 માર્ક્સનું સ્ટાન્જ આવે છે, બાકી બધું જ છે તમારે જોઈ જોઈને લખવાનું હોય છે. ઉપર તમે આન્સર આપેલા હોય ફક્ત તમારે ગોતવાના હોય છે. બસ સૌથી ઇઝી સેક્શન બી છે તમારા માટે. એ તમારે કોઈ સેક્શન બી તમારે છે, એ તમારે ટોટલ 17 માર્ક્સનો છે, સેમ વિભાગ એની જેમ જ. આ પણ 17 માર્ક્સનો છે, 3 ને 3, આ તમને 5 છે, 5 ને 3 8, 8 ને 5 તમારા થઈ જશે 13, 13 ને 4 17. આમ તો સેક્શન બી પણ તમારે અહીંયા 17 ગુણો જ રહેશે. આગળ વાત કરીએ સેક્શન નંબર સી, જે સંપૂર્ણ ગ્રામર વિભાગ છે. તો તમને આવશે તમારે 3 માર્ક્સના તમને આપેલા હશે આઈડેન્ટિફાય ધ ફંક્શન. તમારા ફંક્શનના જોડકા જે આવે છે એ તમારે આવશે 3 માર્ક્સની અંદર સૌથી પહેલાં. ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ, આ પણ ફંક્શન આધારિત છે, તમને આમાં પણ વિકલ્પ આપેલા હશે, એ તમારે આવશે 3 માર્ક્સની અંદર. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ પણ ફંક્શનમાંથી આવશે, આમાં ઓપ્શન નહીં આપેલા હોય પણ ફંક્શનમાંથી આવશે. તમારે ફંક્શન આધારિત વાક્ય પૂરા કરવાના હોય છે, આ પણ તમારે 3 માર્ક્સની અંદર આવશે. ત્યાર પછી વોકેબ્યુલરી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, તમને કોઈ પણ ફકરો આપેલો હોય, અધૂરો હોય, એમાં તમને 3 બ્લેન્ક્સ આપેલી હશે, તમારે એ બ્લેન્ક્સ પૂરી કરવાની હોય છે. આ તમને આવશે ટેક્સ્ટ બુકમાંથી, આ તમારે 3 ગુણનું આવશે. ત્યાર પછી વોકેબ્યુલરી ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ્સ, આ તમને પૂછાશે નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરીમાંથી, 3 માર્ક્સની અંદર નિયરેસ્ટ મિનિંગ આવશે. તો આમ તો સંપૂર્ણ છે વિભાગ સી લેવાનો છે. તમારે વિભાગ સી ટોટલ 15 ગુણો રહેશે, 3 માર્ક્સ, તમારે 5 પ્રશ્ન આવશે, એ બધા તમારે 15 ગુણો છે વિભાગ સી. હવે આગળ વાત કરીએ સેક્શન નંબર ડી. અહીં સૌથી પહેલાં અમારે આવશે 2 માર્ક્સની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રશ્ન નંબર 46 તરીકે 2 માર્ક્સમાં આવશે. ત્યાર પછી કન્જક્શન તમને આવવાનું છે 3 માર્ક્સની અંદર, તમે વાક્ય જોડવાના આવી શકે છે. ત્યાર પછી એડિટિંગ, એમાં તમને વિકલ્પ આપેલા હશે, તમારે આવશે 3 માર્ક્સની અંદર. ત્યાર પછી ડુઅસ ડાયરેક્ટેડ, આ તમને 2 પ્રશ્ન જોવા મળશે, 2 અલગ અલગ હોય, કોઈમાં કાર્ડ બદલાવાનો હોય, કોઈમાં ટેન્સ બદલાવાના હોય, એ આવશે, એ તમારે 4 માર્ક્સમાં આવશે. ત્યાર પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ એમસીક્યુ, તમને 3 માર્ક્સમાં આવશે. તમને કોઈ પણ વાક્ય આપેલું હોય એના કોઈ શબ્દ એવો હોય જે નીચે લીટી કરેલી હોય, તમારે એવો વિકલ્પ પસંદ કરવાનો કે જે પ્રશ્ન શબ્દ છે લીટી કરેલો એનો જવાબ બને, તમને એવું 3 માર્ક્સમાં આવશે. તે વાત કરી સેક્શન નંબર ઈ, સંપૂર્ણ રાઇટિંગ વિભાગ છે. તમારે એ કુલ કેટલા ગુણનો છે? તો કે તમારે કુલ રહેશે 16 ગુણનો. વિભાગ બીમાં કેટલા ગુણનો છે એ વાત કરી લઈએ આપણે, 3 ને 3 7, 7 ને 3 10 ને 5 15, આ તમારે કુલ 15 ગુણનો વિભાગ રહેશે. વિભાગ ઈ 16 ગુણનો છે, વિભાગ ડી 15 ગુણનો છે. એમાં તમે આવશે વિભાગ ઈમાં વાત કરીએ કે સૌથી તમને આવશે 6 ગુણની અંદર પેરેગ્રાફ રાઇટિંગ. કેટલા ગુણ છે? 6 ગુણમાં તમને રહેશે પ્રશ્ન નંબર 56 તરીકે પેરેગ્રાફ રાઇટિંગ. તમે 3 ટોપિક આપેલા હશે, 3માંથી કોઈ પણ એક વિષય પર પેરેગ્રાફ લખવાનો છે. ત્યાર પછી આવશે તમે ઇમેલ અથવા તો રિપોર્ટ, તમે જે આવડે તમે લખી શકો છો. ઇમેલ અથવા રિપોર્ટ એ તમને આવશે 5 માર્ક્સની અંદર. ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન, એ તમને પૂછાશે 5 માર્ક્સની અંદર. આમ તો સંપૂર્ણ છે એ ઇંગ્લિશ વિષયની બ્લુ પ્રિન્ટ હશે. ખાસ તમને એક વાત ધ્યાન ભૂલી ગયો કે તમારે છે ફર્સ્ટ એક્ઝામમાં સિલેબસ કેટલો રહેશે. તો ફર્સ્ટ એક્ઝામ સિલેબસ તમારે રહેવાનો છે યુનિટ નંબર 1 થી 5, કેટલા યુનિટ 1 થી 5 રહેવાના છે. અને પોયમની વાત કરીએ તો પોયમ 1 અને 2, આ બંને પોયમ તમારા ફર્સ્ટ એક્ઝામમાં રહેશે. તમારે આટલો જે સિલેબસ ઓફિશિયલી ફર્સ્ટ એક્ઝામ માટે છે, પણ તમારે એકવાર છે સ્કૂલમાં પૂછી લેવું તમારે કેટલો સિલેબસ છે, તો એ પ્રમાણે તૈયારી કરી શકો. પણ તમારે ઓફિશિયલી વાત કરીએ તો તમારે 1 થી લઈને 5 જે યુનિટ છે ટેક્સ્ટ બુકના પાર્ટ છે, તમારે ફર્સ્ટ એક્ઝામમાં રહેવાના છે. અને પોયમમાં 1 અને 2, પહેલી 2 પોયમ છે એ રહેવાની છે. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો તો જોતો વિડીયો લાઈક કરો, શેર જોતી કરજો, જેથી આપણે એક આવા જે અનો વિડીયો છે લઈને આવતા રહીએ. તો આજના વિડીયોમાં આટલું જ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.